जय श्री कृष्ण। ओमकार किचन में तमारू स्वागत है। आज आप बनाईशू दाल मखनी साथ जीरा राइस। रसोई में स्वाद जेवी मखनी घरे के बनावटे बताईश। स्वाद में जी टेस्टी लगे एटली ज बनावा पण सरल है। तो चलो बनावानी शुरुआत करिए। सौ प्रथम आपणे 2 टटियांश मेजरमेंटना कप में राजमा लेवाना छे। राजमा ने आपणे धोई लईए सारी रीते। आपड़ा राजमा धोवाई गया छे, पानी काढ़ी लईशुं। हवे पानी काढ़ी लीधुं छे, आपणे पलाळवा माटे पानी उमेरी लईशुं। अहीं आपणे आखा अरडने पण पलाळवाना छे, तो ए माटे आखा अरडने धोई लीधा छे। अहीं आखा अरड आपणे क्वांटिटी मुजब अर्धो कप लीधा छे। आखा अरड अने राजमाने आपणे मिडनाइट पलाळी राखवाना छे। आपणे आखा अरड अने राजमा सारा एवा बुराई गया छे, तमे जोई शको छो खूब ज सरस एवा फूली पण गया छे, सारी रीते बुराई गया छे। अहीं मिडनाइट पलाळी राख्या हता लगभग 7-8 कलाक सुधी। हवे आपणे पाणी काढी लईशुं अने 3-4 वार आपणे रेग्युलर पाणीमां ધોવાના છે। આખા અરડ અને રાજમા ધોવાઈ ગયા છે, આપણે પાણી કાઢી લીધું છે। હવે અરડ અને રાજમાને કુકરમાં એડ કરી લઈશું। અહીં આપણે કુકરમાં બાફવાના છે। હવે આપણે પાણી એડ કરીશું। અહીં ક્વોન્ટિટી મુજબ હું 2 ગ્લાસ પાણી એડ કરું છું। આપણી દાળ પૂરેપૂરી પાણીમાં ડૂબી જાય ત્યાં સુધી આપણે પાણી એડ કરવાનું છે, તમે જોઈ શકો છો। હવે આપણા રાજમા મોળા હોય છે, તો રાજમાને આપણે આ રીતે કુકરમાં બાફતી વખતે જ મસાલા અને બાકીની સામગ્રી એડ કરીશું। એ માટે આપણે અહીં ટામેટાની પ્યુરી લીધી છે, 3 નંગ ટામેટાની પ્યુરી બનાવી છે। તમારી પાસે મિક્સી ન હોય તો ટામેટાને તમે કદુગ્રસ કરીને પણ એડ કરી શકો છો। અહીં ધ્યાન રાખવું, ટામેટાને કટિંગ કરીને એડ નથી કરવાના, આ રીતે પ્યુરી અથવા કદુગ્રસ જ એડ કરવાનું છે। સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું, સૂકું લાલ મરચું સ્વાદ અનુસાર એડ કરવાનું છે। ફ્લેવર માટે આપણે અહીં 3 નંગ એલચી લીધી છે, એલચીને આપણે આ રીતે ફોલીને એડ કરી લઈશું। પચાસ ગ્રામ જેટલું બટર એડ કરીશું, સારી રીતે મિક્સ કરી લઈશું। હવે કુકરનું ઢક્કણ ઢાંકી દઈએ આપણે અને 4-5 વિસલ વગાડી લઈશું। હવે આપણે બીજી તરફ 1 કપ બાસમતી રાઈસ લઈશું। અહીં આપણે જીરા રાઈસ બનાવવાના છે, તો એ માટે બાસમતી રાઈસને ચોખ્ખા પાણીએ ધોઈ લઈશું। આપણું પાણી ક્લીન થાય ત્યાં સુધી આપણે 2-3 પ્રોસેસમાં રેગ્યુલર પાણીથી ધોવાના છે। પાણી સફેદ થઈ ગયું છે, પાણી કાઢી લઈએ। આપણે રાઈસને ધોઈ લીધા છે, હવે પાણી ઉમેરી દઈએ અને 10 મિનિટ સુધી પલાળી રાખવાના છે। 10-15 મિનિટ થઈ ગઈ છે, આપણા રાઈસ સારી રીતે બોળાઈ ગયા છે, હવે પાણી કાઢી લઈશું। એલ્યુમિનિયમની તપેલીમાં આપણે રાઈસને બોઇલ કરવાના છે, એ માટે બાસમતી રાઈસને એલ્યુમિનિયમની તપેલીમાં એડ કરી લઈશું। હવે આપણે પાણી એડ કરવાનું છે। અહીં આપણે 1 કપ રાઈસ લીધા હતા, તો એ પ્રમાણે 1 અને બીજો 1/2 કપ પાણી એડ કરીશું। સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું, સારી રીતે મિક્સ કરી લઈએ। હવે આપણે મીડિયમ આંચે બાફવા માટે ગેસ પર મૂકી દઈશું। 3-4 વિસલ થઈ ગઈ છે, આપણે રાજમાને ચેક કરી લઈએ। આપણા રાજમા ખૂબ જ સારા એવા બફાઈ ગયા છે, તમે જોઈ શકો છો દાળ પણ મિક્સ થઈ ગઈ છે। અહીં આપણે પાણી વધારે છે, આપણે ઉપરથી જરા પણ પાણી એડ કરવાની જરૂર નથી। તમે જોઈ શકો છો આપણું પાણી વધારે ઘાતું નથી થયું, આપણે ગ્રેવી માટે ઘાતું પાણી રાખવાનું છે। તો અહીં રવૈની મદદથી આપણે આ રીતે મિક્સ કરતા જઈશું, જેથી ગ્રેવી માટેનું પાણી પણ ઘાટું બની જાય।
मिक्स थई गयु छे। तमे जोई सको छो ग्रेवी घाटी पर बनी गई छे। हवे आपणे गैस पर 2-3 मिनिट माटे उबलवा माटे मूकवानुं छे। 2-3 मिनिट थई गई छे। हवे आपणे मेसरनी मदथी आ रीते थोड़ू थोड़ू मेस करी लईशुं। आ रीते मेस थई गयु छे। तमे जोई सको छो आपणे आ रीतनी कंसिस्टन्सीनी जरूर छे। हवे आपणे मसाला एड करीशुं। 1/2 ચમચી ગરમ મસાલો એડ કરીશું। 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરી લઈએ। નાની ચમચી જેટલી હળદર એડ કરીશું। 1 ચમચી લાલ મરચું એડ કરીશું। સારી રીતે મિક્સ કરી લઈશું। 2 મિનિટ સુધી થવા દઈએ। 2 મિનિટથી વધારે નથી થવા દેવાનું। બીજી તરફ આપણો રાઈસ પણ થઈ ગયો છે। પાણી બધું બળી ગયું છે અને ખૂબ જ સરસ એવો ચડી ગયો છે। હવે આપણે ગેસ બંધ કરી લઈએ અને રાઈસને પ્લેટમાં કરવાનો છે। હવે આપણે બાસમતી રાઈસને ઠંડો થવા દેવાનો છે। આ રીતે ફેલાવી લઈશું। આપણે તવા પર રાઈસને વઘારવાનું છે। અહીં મારી પાસે તવો નથી તો હું અહીં નોનસ્ટિક પેન લઉં છું। પેનમાં ઘી એડ કરીશું। ઘીને ગરમ થવા દઈએ। ઘી પીગળી ગયું છે। હવે આપણે જીરું એડ કરીશું। જીરું આપણે 2 ચમચી એડ કરી લઈએ ક્વોન્ટિટી મુજબ। જીરુંને આપણે સારી રીતે તતરવા દઈશું। આપણે જીરા રાઈસ બનાવીએ છે તો જીરાનો યુઝ વધારે કરવાનો છે। આપણું જીરું તતરી ગયું છે। હવે આપણે રાઈસ એડ કરી લઈએ। આપણે રાઈસ એડ કરી લીધો છે। હવે રાઈસને આપણે આ રીતે હલકા હાથે મિક્સ કરતા જશું। ઝડપમાં મિક્સ નથી કરવાનું, તમારો રાઈસ તૂટી જશે એ માટે આપણે આ રીતે હલકા હાથે અલગ પલટ કરીને જ મિક્સ કરીશું। મિક્સ થઈ ગયું છે। ઉપરથી થોડા ધાણા એડ કરીશું। હવે આપણે ગેસ બંધ કરી લઈએ। ગેસ પરથી રાઈસને ઉતારી લઈશું। હવે આપણે તડકા માટે મખણીનો વઘાર કરીશું એ માટે અહીં 1 ચમચી ઘી તવીમાં ગરમ કરી લઈએ। સાથે આપણે 40 ગ્રામ બટર એડ કરીશું। હવે આપણે 1 ચમચી જીરું એડ કરીશું। જીરુંને તતરવા દઈએ। સારી રીતે મિક્સ કરી લઈએ। એક ચમચી સૂકું લાલ મરચું એડ કરીશું અને સાથે આપણે 1 ચમચી આદું અને લસણની પેસ્ટ એડ કરવાની છે। સારી રીતે મિક્સ કરી લઈએ। સાતરવાનું છે। કન્ટિન્યુ આ રીતે હલાવતા જવાનું છે જેથી આદું અને લસણ સારી રીતે સાતરાઈ જાય અને માખણમાં સારી રીતે મિક્સ થઈ જાય। આપણો તડકો રેડી થઈ ગયો છે। તડકાને આપણે મખનીમાં એડ કરી લઈશું। હવે સારી રીતે મિક્સ કરી લઈએ। આ રીતે ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે અને કલર પણ ખૂબ જ સરસ આવે છે। તમે જે રીતે રેસ્ટોરન્ટમાં ખાતા હો એ જ રીતે બનીને તૈયાર થઈ ગયું છે। 2 મિનિટ સુધી થવા દઈશું। 2 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે અહીં મલાઈ લીધી છે, મલાઈ એડ કરીશું। તમે અહીં ક્રીમ પણ એડ કરી શકો છો। મારી પાસે ક્રીમ નથી, મલાઈ છે તો હું મલાઈ એડ કરું છું। સારી રીતે મિક્સ કરી લઈએ। અહીં ઘરે શાક બનાવ્યું છે તો ઘરની મલાઈ યુઝ કરી છે। આપણી મખની થોડી ઘાટી છે તો આપણે એ માટે 1/2 કપ પાણી એડ કરીશું। મિક્સ કરી લઈએ। 2 મિનિટ સુધી થવા દઈશું। 2 મિનિટ થઈ ગઈ છે। આપણે ઉપરથી સમારેલા ધાણા એડ કરીશું। હવે
गैस बंद करी लईए अने सर्व करशुं। आपणी दाल मखनी अने साथे जीरा राइस पण रेडी थई गयो छे। उपरथी समारेला धाणा एड करीशुं। तमे पण अमारी रेसिपी जोईने घरे ज बनावो अने रेस्टोरंट जेवा टेस्टनी मजा मारो। अमारी रेसिपी तमने पसंद आवे तो अमारी रेसिपीने लाइक अने शेर करो। अमारी आवी नवी नवी रेसिपीओ जोवा माटे अमारी चेनले सब्सक्राइब न करी होय तो सब्सक्राइब करी लेवी।